સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. આપણે પણ બેઠો રાસ રમીએ. નારાયણ નું નામ ભૂલી જવાય ને વિપત્તિ કહેવાય, અને નારાયણ નું નામ યાદ આવી જાય ને સંપત્તિ કહેવાય. ગજ ફૂલતી મારી છાતી હો, ત્યારે એક નામ મરવું પડે, ત્યારે તને યાદ કરું. ત્યારે એક નામ મરવું પડે, ત્યારે તને યાદ કરું. પ્રભુ સુખમાં હું વિસરું તને, સુખમાં thank you.
વાસ્તવિકની દુનિયા જોવી હોય તો દુઃખના ચશ્મા પહેરી લેવા પડે, અને સાચો ભક્ત છે ને એ સંપત્તિ નહીં સન્નિધિ માગે, અને મુશ્કેલી આવે એટલે ભગવાનનું સ્મરણ ઓટોમેટિક થઈ જાય. ભગવાનની હનુમાન ચાલીસા આપણે આમ ન જપીએ પણ પાછળ જો કોઈ દોડ્યું હોય મારવા માટે તો હનુમાન ચાલીસા ઓટોમેટિક બોલાઈ જાય, ક્યાંક બીક લાગે તો ઓટોમેટિક બોલાઈ જાય, દુઃખમાં ભગવાન વધારે યાદ આવે. એટલે જ હનુમાનજીએ વિપત્તિ સિવાય કંઈ રામજી પાસે પણ નથી માંગ્યું, ભગવાન મને વિપત્તિ આપ. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાસવ મિમમ છિંધી દૃઢમ પાંડુષુ વૃષ્ણીશું. પાંડવો અને વૃષ્ણિ પ્રત્યેના મારા પ્રેમ પ્રેમની પાંખો કાપી નાખ, મારા સ્નેહની પાંખોને કાપી નાખ. ભગવાન હસવા મીંડા, જેમ મારી બુદ્ધિ કોઈ અન્ય તરફ ભગવાન જવી જ ન જોઈએ, ગંગાનું પ્રવાહ જેમ સમુદ્ર તરફ જાય એમ મારી બુદ્ધિ પ્રભુ આપમાં જોડાવી જોઈએ. કહ્યું કે હવે એટલો સમય બધાથી રોકાણા તો મારા કહેવાથી પણ રોકાવ. કુંતીના કહેવા ઉપર દ્વારિકાધીશ રોકાઈ ગયા. દ્વારિકાધીશ રોકાણા અને જોયું એણે આંખો નિમાણી થઈ ગઈ છે, એકદમ પડી ગયેલું મુખ છે અને આંખમાંથી આંસુ પાડતો પાડતો યુધિષ્ઠિર કહે છે કે મારાથી મોટો આ દુનિયામાં કોઈ પાપી નથી. ઘણા બધા બાળકોને મેં અનાથ બનાવ્યા, ઘણી સ્ત્રીઓને મેં વિધવા બનાવી, મેં મારા ગુરુને માર્યા છે, હું ગુરુદ્રોહી બન્યો છું. કરોડો વર્ષ સુધી હું નર્કમાં રહી, મેં આ અક્ષોહિણીએ 18 અક્ષોહિણી સેનાનો મારનાર હું જ છું. 21,870 જેમાં હાથી હોય, 21,870 જેમાં રથ હોય, જેમાં 65,610 ઘોડે સવાર હોય, જેમાં 109,305 જેમાં પાયદળ હોય, એ બધું ભેગું કરો ત્યારે 1 અક્ષોહિણી સેના થાય એવી 18 અક્ષોહિણી સેનાને મારનારો હું બન્યો છું. રોવા માંડી ગયા. ભગવાને સમજાવ્યો છે કે તું સમજ ભાઈ, શાસ્ત્રનું વચન છે પ્રજા પાલન કરવામાં જો કોઈ યુદ્ધ થાય ને ધર્મયુદ્ધ કહેવાય, ધર્મયુદ્ધમાં કોઈનું મૃત્યુ થાય તો પાપ ન લાગે. આ બોર્ડર ઉપર આપણા સૈનિકો છે, પાકિસ્તાનના સૈનિકોને ગોળી મારે તો શું પાપ લાગે? ત્યાં એની મનની અંદર કોઈ પણ પ્રકારની અંદરથી લાલચ નથી, ત્યાં નિસ્વાર્થ રીતે કોઈના રક્ષણ માટે કરવામાં આવતું યુદ્ધ છે એ યુદ્ધ ધર્મયુદ્ધ કહેવાય, ધર્મયુદ્ધનું પાપ ન લાગે. પણ એ જ આર્મીવાળો કોયલાણામાં આવીને કોઈને ગોળી મારે તો કાલે જેલમાં જવું પડ્યો. તમે ક્યાં સમય ક્યાં અર્થમાં, સૌથી મોટો હેતુ મહત્વનો છે. તમે પાન ખાવ ને એ પાન તમાકુવાળું પાન ખાવ અને એ વ્યસન માટે પાન ખાવ એનો હેતુ જુદો છે. એક પાન ખાય છે એ પેટમાં જમવાનું પચાવવા માટે પાન ખાય છે, અને એક પાન ખાય છે મોઢાની અંદરથી દુર્ગંધ દૂર કરવા માટે ખાય છે. પાન ત્રણે ખાય છે, એક વ્યસન માટે ખાય, એક દુર્ગંધ દૂર કરવા માટે ખાય, એક પચાવવા માટે ખાય. એકની એક વસ્તુ છે પણ ધ્યેય જુદા છે. એમ યુદ્ધ તો છે જ, પણ જ્યાં દેશ માટે કોઈ બેન દીકરીની આબરૂ બચાવવા માટે, ક્યારેક સંસ્કૃતિ બચાવવા માટે, સાધુ બ્રાહ્મણની રક્ષા માટે, ગાયની રક્ષા માટે જેણે જેણે પણ યુદ્ધ કર્યા ને એના પાડિયાઓ ગામે ગામ થઈ ગયા, આજે પણ લોકો એને પૂજે છે. એવા પાડિયાઓ પૂજાય છે એનો એક જ મતલબ છે, એને ધર્મ સાથે વચ્ચે પરમાત્માને રાખીને કર્યું છે. સારા માણસને વચ્ચે રાખીને કરો ને તો લેવામાં આવતા પૈસા પણ વ્યાજના પૈસા નથી કહેવાતા, ભાઈ આ માણસને વચ્ચે રાખીને પૈસા લીધા છે. આજે આ રડે છે, અહીંયા સમજાયો પણ કોઈ વાતે સમજો નહીં. નૈનો રાગન પ્રજા ભરતું ધર્મ યુદ્ધે વધો દ્વિષામ. કહ્યું કે આ ધર્મ યુદ્ધનું પાપ ન લાગે, પણ આને તો કૃષ્ણ સામે તર્ક કર્યા છે. ધ્યાનથી આ વાતને સાંભળજો. કૃષ્ણને આખા કૃષ્ણ કાળમાં કોઈ ઓળખી જ ન શક્યું કે આ પરમાત્મા છે. વારંવાર બોલ્યા, અર્જુન પણ ભૂલી ગયો પાછો. અર્જુનને 2-2 વખત ગીતાજી સંભળાવી પડી. એક જો કોઈ ઓળખી શક્યો હોય ને છેલ્લે તો ઉદ્ધવ હતો. એ ઉદ્ધવ ઓળખી ગયો હતો કે અખિલ બ્રહ્માંડનો માલિક છે. જેને બદ્રીનાથ મોકલવામાં આવ્યો તો એ ઉદ્ધવ દોડીને પ્રભાસમાં ગયો. ભગવાનને કહ્યું, ભગવાન આ બધું શું છે? તમે જતા રહેશો તો તમારા વિના તમારા ભક્તો કેમ જીવી શકશે? ને ઉદ્ધવના કારણે જ મને એવું લાગે કે અખિલ બ્રહ્માંડનો માલિક આ ભાગવતજીમાં સમાહિત થઈ ગયો. ઉદ્ધવના કારણે એક ઉદ્ધવ પરમાત્માને ઓળખી શકો તો તમારી નજીકમાં રહેલા વ્યક્તિને તમે ન ઓળખી શકો. આ બજરંગદાસ બાપાને આજે ગામે ગામે બધા એને ડેરીઓ બનાવે છે. જ્યારે બાપા હાજર હતા ત્યારે કેટલા લોકો એને ઓળખી શક્યા? એક પણ વ્યક્તિ નહીં. ઓળખવા માટે ત્રીજી આંખ જોઈએ ને, એ આંખનું નામ છે શ્રદ્ધાની આંખ. શ્રદ્ધાની આંખ હોય તો તમે ઓળખી શકો, બાકી ઓળખવાની બહુ વાર લાગી જાય. જતા રહી પછી કિંમત સમજાય. અહીંયા ભગવાનની સામે તર્ક કર્યો છે યુધિષ્ઠિરે, ધર્મરાજે.
ધર્મરાજે કહ્યું, જેમ કાદવથી ગંદુ પાણી સાફ, ગંદા પાણીથી કાદવ સાફ ન થાય, જેમ મદિરાથી મદિરા સાફ ન થાય, જેમ પ્રાણીની હત્યા કરવાથી એનું પ્રાયશ્ચિત ન થાય યજ્ઞો કરવાથી, હું પાપી બની શકું. ત્યારે ભગવાને વિચાર્યું કે આને કોઈ સમજાવી નહીં શકે, કે ચાલો કુરુક્ષેત્રની યાત્રા કરી આવી. અને કુરુક્ષેત્રની યાત્રામાં ગયા, દેવતાઓ ઋષિઓને ખબર પડી કૃષ્ણ કુરુક્ષેત્રમાં જાય છે, બધા હાજર થઈ ગયા. પાંચે પાંચ પાંડવો હાજર છે ને બાણ સંયા ઉપર સુતેલા પિતામાં ભીષ્મ હતા. પિતામાં ભીષ્મ પાસે જઈને બધા પાંડવોએ હાથ જોડી અને વિનંતી કરી છે, અને એ બ્રહ્મ જ્ઞાન લેવા માટે યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો છે. કો ધર્મ સર્વધર્માણાં ભવતા પરમો મત, કિમ જપન મુચ્યતે જંતો જન્મ સંસાર મંદના. અહીંયા વિષ્ણુ સહસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. યુધિષ્ઠિર પૂછે, કો ધર્મ સર્વધર્માણાં ભવતા પરમો મત, તમારો મત શું છે, સૌથી મોટો ધર્મ કયો છે, યુધિષ્ઠિરને પૂછ્યું. યુધિષ્ઠિરે દ્વિવિધ ધર્મ, દાન ધર્મ, રાજ ધર્મ કહ્યા, પણ છેલ્લે કહ્યું કે એવો કયો ધર્મ છે જેનું નામ લેતા મોક્ષ થઈ જાય. અને ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું કે દિવ્ય વિષ્ણુ સહસ્ત્ર. જે માણસ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ એના ઘરે કરે, 1000 ભગવાનના નામ છે, 1000 નામ તમે તમારા ઘરે બોલો, રોજ માટે તમારા ઘરે બોલાતા હોય, તમારા ઘર ઉપર કોઈ દિવસ કરજ ન ચડે, તમારા ઘર ઉપર લેણું ન ચડે, પણ 1000 નામ બોલાવા જોઈએ. હું અહીંયાથી 2 વખાણ કરું, કોઈલાણા ગામ જેવું કોઈ ગામ નહીં. આમ કોઈલાણાની 5 વખાણ કરી નાખું તો કોઈલાણા આખું રાજી થઈ જાય. આમાં ભગવાનના 1000 વખાણ છે, વિચારો ભગવાન કેટલો રાજી થતો હશે. પ્રશંસા પ્રિયાહા દેવાહા. અને પૈસા ઘટે જ નહીં, આજે પણ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે ગુગળી બ્રાહ્મણો દ્વારકાના. દ્વારકાના ગુગળી બ્રાહ્મણોની આજીવિકા યાત્રિકો ઉપર છે, યાત્રિકોને દર્શન કરાવે અને એ જે દક્ષિણા આપે એના ઉપર જીવે. પણ એક ગુગળી બ્રાહ્મણ એવો નથી જેની 8-8 આંગળીમાં સોનાની વીંટીઓ ન હોય, એક ગળું એવું ન હોય જેમાં 2-2, 3-3 સોનાના ચેન ન હોય. કારણ કે ગુગળી બ્રાહ્મણનો દીકરો દ્વારકાધીશનો વિષ્ણુ સહસ્રનો પાઠ કરીને જ ઘરની બહાર પગલું મૂકે. એ ગુગળી બ્રાહ્મણના બહેનો સાંજે ક્યારેક દ્વારકાધીશના જગત મંદિરમાં જાજો, એ ગુગળી બ્રાહ્મણના બહેનો રાત્રે વિષ્ણુ સહસ્રનો પાઠ કરતા હોય. મારી પણ આપને વિનંતી છે, તમે તમારા ઘરે પણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. તમારા ઘરે લક્ષ્મી ખૂટશે જ નહીં, જ્યાં વિષ્ણુનું નામ હોય ત્યાં તો લક્ષ્મી દોડતા આવે. અને અહીંયા વિષ્ણુ સહસ્ત્રનો ઉપદેશ આપ્યો. અને સત્રણ ભગવાનની કથા આપણે કરીએ ને એમાં વિષ્ણુ સહસ્ત્ર જ મુખ્ય છે. આપણે 5 અધ્યાયમાં પહોંચી જઈએ, એટલે 1000 નામ બોલાતા હોય ત્યારે બધે વાતો કરતા હોય, એ 1000 નામ ન થયા તો સત્રણ ભગવાનની કથા ન થઈ. 1000 નામ લેવાના તો જ કથા થઈ કહેવાય. અને 1000 નામનું પુણ્ય છે, ખૂબ મોટું પુણ્ય છે. અને રાજધર્મ કે ને સ્ત્રી ધર્મ કીધો ત્યારે બોલી ઉઠ્યા દ્રૌપદી, હવે જવા દો. પિતામાં ભીષ્મને કહ્યું, મારું ચીરહરણ થતું ત્યારે તમે ક્યાં ગયા હતા? આપણે એમ થાય કે પિતામાં ભીષ્મ જેવો ભીષ્મ ચીરહરણ સમય ન બોલ્યો, પણ જ્યારે દ્રૌપદીના ચીર લૂંટાતા હતા ને ત્યારે એને એક બીજું યાદ આવી ગયું, પિતામાં ભીષ્મને. એક કથા એવી છે કે યુધિષ્ઠિર રાત્રિના સમયે 12 વાગે બહાર નીકળ્યા અને નારદજી મળ્યા, કહ્યું કે તમારે રાજસુ યજ્ઞ કરવાનો છે. આને કહ્યું, નહીં અમે રાજસુ યજ્ઞ નહીં કરીએ, રાજસુ યજ્ઞ કરીએ તો યુદ્ધ કરવા પડે, યુદ્ધ કરીએ તો ઘણી સ્ત્રીઓ વિધવા થાય, બાળકો અનાથ થાય, અમે યુદ્ધ નહીં કરીએ. પણ સવારમાં વાત તો કરવી પડે. કુંતીમાને વાત સંભળાવી અને કુંતીમાં રડવા માંડ્યા કે તારા પિતાજીની ઈચ્છા હતી કે રાજસુ યજ્ઞ કરવો. ક્યાં તો ઊભા થઈ ગયા ભીમ, બાપની ઈચ્છા પૂરી કરે, પિતાની ઈચ્છા પૂર્ણ કરે, પુત્ર યજ્ઞ કરવો છે. અર્જુનને કહ્યું, ભાઈ અર્જુન કે નહીં યજ્ઞ નથી કરવો, યુદ્ધ કરવા પડે, જાન હાની થાય. નકુલને કહ્યું, શું કરશું નકુલ? નકુલ કે ભાઈ હું ભીમના પક્ષમાં છું, યુદ્ધ તો કરવું જ જોઈએ, રાજસુ યજ્ઞ કરવો જ પડે. સહદેવને કહ્યું, તું જ્યોતિષી પણ છે ને જાણકાર પણ છે, તું જેના પક્ષમાં જાય જીતી જશે એમ આપણે કરશું. ત્યારે સહદેવનો જવાબ હતો, કૃષ્ણ જેમ કે એમ કરો. અને કૃષ્ણે કહ્યું કે યજ્ઞ કરવાનું છે, યજ્ઞ કર્યો. નાનકડા એવા જ યુદ્ધ છે, જરાસન દેવાને જ મારવા પડ્યા, બાકી યુદ્ધ ન થયા. બધાએ અમૂલ્ય ભેટ આપીને સ્વીકાર્યું કે તમે સૌથી શ્રેષ્ઠ રાજા છો. એટલી બધી ભેટો આવી એ દુર્યોધનથી જોઈ ન શકાનું. દુર્યોધનને થયું કે આ બધું પડાવી લેવું જોઈએ. ત્યારે બધાએ જતા હતા ને યજ્ઞ પૂરો કરીને, ત્યારે છેલ્લે વ્યાસજી જતા હતા, એને પગે લાગીને યુધિષ્ઠિરને અભિમાન આવી ગયું કે આવો યજ્ઞ કોઈ નહીં કર્યો હોય, કોઈ યુદ્ધ નહીં ને યજ્ઞ પૂરો થઈ ગયો. ત્યારે હસતા હસતા વ્યાસજી બોલ્યા કે યુદ્ધ તો હવે થશે તમારા ભાઈઓ ભાઈઓમાં, અને એવું યુદ્ધ થશે ન ભૂતો ન ભવિષ્યથી, કોઈ દિવસ થયું નથી અને થશે નહીં, કરોડો લોકો મરી જશે એનો નિમિત્ત તું અને તું જ બની ખાલી. વ્યાસજી નીકળી ગયા, કરોડો લોકો મરી જાય એનું નિમિત્ત હું બની, મારે સંન્યાસ લઈ લેવું. સવારમાં ઘરનાને કીધું કે હું સંન્યાસ લઈ લઉં.
પાંડવોએ કહ્યું કે આપણે માને વચન આપ્યું પાંચેય ભાઈઓ ભેગા જ રહેશું. દ્રૌપદી કે મેં શાસ્ત્ર વિરુદ્ધ લગ્ન કર્યા, તમારા પાંચેય ભાઈની અખંડતા ન વિખાય એટલે સંન્યાસ ન લેવાય. અને વાતો કરતા હતા ક્યાં વિદુર આવ્યા કે તમને બોલાવે છે દુર્યોધન ઝુકતું રમવા, ઝુકતું રમવા માટે ચાલો. ઝુકતું રમવાની જો ના પાડે ને એ સમયનો રાજા, તો નિયમ એવો હતો કે જે રાજા ના પાડે ઝુકતું રમવાનું એના ઉપર બીજો રાજા ચડાઈ કરે. દુર્યોધન જો ચડાઈ કરે તો હમણાં જો યુદ્ધ થઈ જાય ને ઓલી ભવિષ્યવાણી તો સાચી થઈ જાય. એને અમારી સંપત્તિ જોઈએ ને યુધિષ્ઠિર, કે આપણે બધી સંપત્તિ એને આપી દઈને આપણે બધા ભાઈઓ જંગલમાં જતા રહીએ, આપણે કાલે શકુની એના તરફથી રમવાનો છે, આપણે બધું એમાં હારી જવાનું છે. પણ યુધિષ્ઠિર રાત્રે સૂતા હતા, નીંદર ન આવી કે અમે અર્ધું હારશું નહીં, ત્યાં પિતામાં ભીષ્મ રહી નહીં શકે. એ કહેશે કે ભાઈ હવે રમવાની ના પાડી દો, અર્ધું રાજ્ય તો હારી ગયા છે, મારે તો બધું હારીને આપી જવું, યુદ્ધ ન થાય, મારે યુદ્ધનું નિમિત્ત જ બનવું, મારે જંગલમાં જતું રહેવું છે બધું આપીને. પિતામાં ભીષ્મ પાસે જાઓ. રાત્રે 12 વાગે પિતામાં ભીષ્મ પાસે પહોંચ્યા. પિતામાં ભીષ્મએ દરવાજો ખોલ્યો, યુધિષ્ઠિર અત્યારે અહીં, માથે હાથ મુકાવીને કહ્યું કે લાગે પિતામાં તમને કે હું ધર્મના માર્ગ ઉપર એક પણ ટકો છું? તો કે તું ધર્મના માર્ગે નહીં, તું સાક્ષાત ધર્મ છે, બોલની શું જોઈએ? કે બસ એટલી જ વિનંતી કરું કે કાલે અમે રાજસભામાં જુગાર રમવાના છે ને જુગારમાં બધું હારી જવાના છે, બધું હારીને આખી મિલકત દુર્યોધનને આપી દેશું ને અમે બધા ભાઈઓ જંગલમાં જતા રહીશું, મારે ભવિષ્યવાણી સાચી પડવા નથી દેવી, ભાઈઓ ભાઈઓમાં યુદ્ધ થાય, ઘણી સ્ત્રીઓ વિધવા થાય, અનાથ થાય, બાળકો, એ મને પસંદ નથી. ભીષ્મ પિતામાની આંખમાં પાણી આવી ગયા. એક ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડો હોય તો આખી સંપત્તિ હારી જાય? તો કે આ કાલની રાજસભામાં તમારે કંઈ બોલવાનું નથી, ધર્મને વચન આપો. કહ્યું કે તે યુધિષ્ઠિર તને નહીં સાક્ષાત ધર્મને મારું વચન, જા કાલની રાજસભામાં એક શબ્દ નહીં બોલું. એટલે પિતામાં ભીષ્મ એક પણ શબ્દ ન બોલ્યા. દ્રોણાચાર્યજી પાસે પણ એમ કહ્યું કે તમે મને ભણાવ્યું હતું સત્યમ વદ ધર્મં ચર, મેં 32 દિવસે તમને કંઠસ્થ કરીને આપ્યું સત્યમ વદ. ગુરુદેવ કે તું એટલો ભણવામાં નબળો થઈ ગયો કે સત્યમ વદ યાદ ન રાખી શક? મેં કહ્યું ગુરુદેવ હું ચરિતાર્થ કરું છું મારા જીવનમાં, સત્યમ વદ આજે બોલું એમ નહીં, જીવનમાં અસત્ય કોઈ દિવસ બોલીશ નહીં. તમે મને તેડી લીધો ને ગુરુદેવ, ને કહ્યું કે માગ શું જોઈએ, આજ માગવા આવ્યો, કાલની રાજસભામાં તમારે કંઈ બોલવાનું નથી. એટલે પિતામાં ભીષ્મ જેવો નીચું જોઈ અને એ કંઈ બોલતો ન હોય ત્યારે આવી સ્થિતિ આવે. અને પિતામાં ભીષ્મએ સ્ત્રી ધર્મને બધું વર્ણન કર્યું, પણ પછી કહ્યું કે ક્યાં છે તમારા મામાનો દીકરો, તમારો મિત્ર, તમારો દૂત, તમારો સારથી, તમારો હિતેજ છું, જેને તમારો દૂધ તમારો હિતેજ છું, મામાનો દીકરો સમજો એ અખિલ બ્રહ્માંડનો માલિક છે. ઓ કોઈ દી વિચારતા નહીં કે આ અમારો મિત્ર છે, અમારો સારથી છે, એકવાર તો કૃષ્ણને મારી સામે લઈ આવો. અને જ્યારે કૃષ્ણ સામે આવ્યા ને, પિતામાં ભીષ્મ રડી પડ્યા છે. બાણોની હાથોમાં બાણોની સંયા છે, બધા હાથ બંધાયેલા છે, ભગવાનને ખાલી હાથે કંઈ અર્પણ ન કરાય. રિક્ત પાણો ન ગચ્છે દેવતામ રાજાનમ ગુરુ, રાજા પાસે, દેવતા પાસે, ગુરુ પાસે ખાલી હાથે ન જવાય. અખિલ બ્રહ્માંડનો માલિક છે એની પાસે ખાલી હાથે હું કેમ કહી શકું? એટલે પુષ્પી તાગરા નામના છંદમાં સ્તુતિ કરી છે, જેમાં જેનો ભાવ પુષ્પ જેવો હોય એવા પુષ્પી તાગરા છંદમાં સ્તુતિ કરી છે. બાકી સ્તુતિઓ તો ઘણા બધા, મંદા ક્રાંતા, ઇન્દ્ર વજ્રા, ઉપેન્દ્ર વજ્રા, માલિની, શાર્દુલ વિક્રીડિતમ, પણ અહીંયા આજે 11મો દિવસ છે, મકર સંક્રાંતિ જેવો દિવસ છે, એ મકર સંક્રાંતિના દિવસે 11મા દિવસે 11 શ્લોકોમાં સ્તુતિ કરીશું, સ્તુતિ કરીશું. એવું લાગે કે પિતામાં ભીષ્મ જેવી કોઈ સ્તુતિ ન કરી શકે. 11 શ્લોકોમાં એક એક શ્લોક જો ઘટિત કરીએ તો ભગવાનનું વર્ણન આપ્યું છે, ભગવાન તમે કેવા લાગો છો. અને આંખમાંથી આંસુ પાડતા પડતા પિતામાં ભીષ્મએ સ્તુતિ કરી છે. પિતા વિત્રોષણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સમર્પિત કરું છું. અને ભગવાન એવું ન માનતા, ભગવાનને શુદ્ધ વસ્તુ જ અર્પણ કરવી પડે.
મારી બુદ્ધિ પણ એટલી શુદ્ધ થયો. ઉપકલ્પિતા અને વિતૃષ્ણા, વિગતા તૃષ્ણા એટલે વિતૃષ્ણા, તૃષ્ણા કામના રહિત મારી બુદ્ધિ છે. મારી બુદ્ધિએ કોઈ દિવસ કંઈ કામના જ કરી, અરે લગ્ન કરવાની કામના પણ નથી કરી, રાજસત્તા ભોગવવાની કામના પણ નથી કરી, સતત ને સતત રાષ્ટ્રના હિત માટે બુદ્ધિ વાપરી છે. ઉપકલ્પિતા અત્યંત શુદ્ધ અને કામના રહિત છે. હે પરમાત્મા, મને ખ્યાલ છે આપ હર હંમેશા આનંદમય સ્થિત સ્વરૂપમાં હોવા છતાં પણ અમારા ઉપર કૃપા કરવા માટે સ્વસુખમ ઉપગતે ક્વચિત વિહર્તું, ક્યારેક ક્યારેક તમે ફરવા નીકળો, પ્રકૃતિનો સ્વીકાર કરો છો, અને એવા પ્રકૃતિના સ્વીકાર કરવા વાળા હે પરબ્રહ્મ પરમાત્મા, તમે તો નિર્ગુણ નિરાકાર છો, પણ અમારા જેવા ઉપર કૃપા કરવા માટે તમે સાકાર થઈ દ્વારિકાધીશ થઈને આવો છો. મારી બુદ્ધિ ભગવાન તમને સમર્પિત કરું છું. ત્રિભુવન કમલમ કમલવર્ણમ રવિકર ગૌરવ રામ્બરમ દધામે ગુરલ ગહુરા રોતન નાચમ વિજય સખેર રસ્તુ મે નવ. ત્રિભુવન કમનમ, હે પરમાત્મા, ત્રણેય લોકોમાં તમારા જેવું સુંદર શરીર કોઈનું નથી. ત્રણેય લોકમાં સુંદર શરીર વાળા તમાલ વર્ણમ, તમારો શ્યામ જેવો વર્ણ છે તમાલ. રવિકર ગૌરવ આંબરમ દધાને, તમે જે વસ્ત્ર પહેર્યું છે ને પરમાત્મા, સૂર્યના કિરણો એ વસ્ત્ર ઉપર પડે ને એટલે એ એકદમ પીતાંબર જેવું ચમકે છે પરમાત્મા. સૂર્યના કિરણો જેના ઉપર પડે વસ્ત્રો ચમકતા હોય એવા તમે, અને તમારા વપુહ અલકહ કુલાબ્જ વૃતાન નાબ્જમ, તમારા વાળ છે વાંકોડિયા છે ને અહીંયા સુધી પહોંચે એવા છે. એવા હે પરમાત્મા, હે વિજય સખે, જેને વિજય મેળવો એવા અર્જુન નામ સખે એટલે મિત્ર. રતિ રસ્તુ મે નવદ્યા અવદ્યા, હે પરમાત્મા તમે અવદ્ય છો, જેની સાથે ઉભા રહ્યો ને પરમાત્મા એનું પણ કલ્યાણ થઈ જાય. મને તો તમારું એ ચિત્ર યાદ આવે કે જ્યારે તમે એ ઘોડાઓ લઈને આવતા હોય, મને યુદ્ધમાં તમારી એ છબી યાદ આવે, એ વિલક્ષણ છબી યાદ આવે. આપના મુખ ઉપર લહેરાતા વાંકડિયા વાળ, ઘોડાના ટપાકાથી ધૂળ ધૂસરિત થઈ ગયેલો તમારો ચહેરો, ઘોડાની જે ડમરી ઉડી છે ધૂળની એ તમારા ચહેરા ઉપર છે. તમે રથ હલાવતા તમારા ચહેરા ઉપર પરસેવોના શ્વેત બિંદુઓ છે, અને પરમાત્મા એ તીક્ષ્ણ બાણો વચ્ચે તમારી ત્વચા કોઈ વિંદતું હોય ને, તમે કવચના મંડિત રૂપમાં, જેમ કોઈ કવચ હોય એને કઈ ન થાય ને એમ અર્જુનનું કવચ તમે હતા, એવા એક કવચ સ્વરૂપ કૃષ્ણ મારું અંતકરણ આપને સમર્પિત કરું છું. યુધિ તુર ગરજો વીરમ રવિ પ્રભુ, મને તો એ યાદ આવે, સૈનિકોનું આયુષ્ય તમે ત્યારે જ હરી લીધું, અમે બધા તો મરેલા જ હતા. જ્યારે અર્જુને કહ્યું સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, હે અચ્યુત, બે સેના વચ્ચે મારો રથ લઈ લે, તમે રથ લીધો ને ભગવાન, તમે આમ દ્રષ્ટિપાત કર્યો જ્યાં તો અમારા આયુષ્ય બધા લેવાઈ ગયા હતા, અમારા બધાનું મૃત્યુ જ થઈ ગયું હતું ત્યારે. અને એ તમારો ચહેરો મને બરાબર યાદ છે, ડાબા હાથમાં ભગવાન તમારી લગામ હોય, ડાબા હાથમાં લગામ હોય ને જમણા હાથમાં ચાબુક હોય, ડાબા હાથે રસી ખેંચતા હોય એ લગામ ખેંચતા હોય, જમણા હાથથી હાથમાં ચાબુક હોય, એ ચહેરો જોઈને ભગવાન હું પ્રભાવિત થઈ ગયો હતો. અને એ જેટલા મરનારા હતા ને તમારી સામે એને સારૂપ્ય મોક્ષ મેળ્યો છે, તમને જોતા જોતા એ સૈનિકો મેળ્યા છે, ટોટલીનો મોક્ષ થઈ ગયો, એવા બધા ઉપર કૃપા કરનારા તમારા ચરણોમાં મારી પ્રીતિ થાય, બીજું કઈ નહીં. પ્રભુ સ્વનિગમમ યમત પ્રતિયા મૃત મધ કર તુમ બબલ તો રથ રથ ચરણો યાત
અનિગમ મપહાય મત પ્રતિજ્ઞા. ભગવાન તમે મારી પ્રતિજ્ઞા રાખવા માટે તમારી પ્રતિજ્ઞા તોડી. કૃષ્ણે પ્રતિજ્ઞા કરી હતી કે મહાભારતના યુદ્ધમાં હું હથિયાર નહીં ઉઠાવું, અને પિતામહ ભીષ્મએ પણ પ્રતિજ્ઞા કરી હતી કે હે યદુનંદન કૃષ્ણ, હે યાદવેશ, તમને હાથમાં જો હથિયાર ન લેવડાવું તો હું ગંગાનો દીકરો મટી જાવ. તમે પણ પ્રતિજ્ઞા કરી હતી, મેં પણ પ્રતિજ્ઞા કરી હતી. ભગવાન, એક આવા ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. આને કહેવાય ભક્ત વત્સલ. વાસુદેવ કરી ચક્ર નવ ધરે તો તુમકો મોહ ન દિખા, લાજત હે મેરી ગંગા કરી હતી. હું ગંગાનો દીકરો ન કેવડાવું જો તમારા હાથમાં હથિયાર ન લેવડાવું. એક મારી પ્રતિજ્ઞા માટે ભગવાને તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. આને કહેવાય ભગવાન એના ભક્તની વાત રાખવા માટે પોતાની વાત નીચે લઈ આવે. કૃષ્ણ જીવનમાંથી શીખવું હોય તો શીખજો, બીજાને પ્રાથમિકતા આપો. બીજા આવે આપણે જગ્યા ખાલી કરી દે, અહીં બેસો, તમે મારી જગ્યાએ બેસો. બીજો કોઈ માણસ આવે તો એને હાથમાં પાણીનો ગ્લાસ ભરી દઈએ. મારા માટે તમને પ્રેમ આપવો મારી પ્રાથમિકતા છે. સોલંકી પરિવારની પ્રાથમિકતા અત્યારે એ છે કે આવેલા દરેક વ્યક્તિને મળીને કહ્યું કે તમારો ધન્યવાદ, તમે એક દિવસ પણ અમારા માટે કાઢો, બીજાને પ્રેમ આપવો એ કૃષ્ણ શીખવાડે છે. અને જ્યારે ભગવાન દોડ્યા કે મારા અર્જુનને કંઈ ન થઈ જાય, પિતામાં ભીષ્મના બાણો વાગતા હતા અને એ સમયે અર્જુનને કંઈ ન થઈ જાય એટલે ભગવાન રથનું પૈડું લઈને દોડ્યા હતા. રથનું પૈડું લઈને દોડ્યા, જ્યારે ઉપવસ્ત્ર ભગવાનનું નીચે પડી ગયું અને ધરતી ધ્રુજવા લાગી ગઈ. હરિરિવ હંતુમ ઇભમ ગતોત્તરીયમ, એ ઉત્તરીયથી ભગવાન કૃષ્ણ રથમાંની સામે ભીષ્મ પિતામહની સામે દોડ્યા પૈડું લઈને. પિતામહ ભીષ્મ ઉભા રહી ગયા કે મારી દો ભગવાન, તમારા હાથે મને મોક્ષ મળે, અને ભગવાન રોકાઈ ગયા. પિતામહ ભીષ્મએ કહ્યું, હે યાદવેશ, પ્રતિજ્ઞા તોડી નાખી. ભગવાન શબ્દ થઈ ગયા અને ત્યારે ધરતી ધ્રુજવા લાગી હતી. આ ઉપવસ્ત્ર પડવાથી ધરતી ધ્રુજે નહીં, પણ ધરતી વિચાર કરતી હતી હજારો વર્ષો પહેલા મારી આગળ ભગવાન કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી હતી કે તારા ઉપરથી પાપીઓનો ભાર હું ઓછો કરીશ. આ 10 દિવસ પહેલા કરેલી પ્રતિજ્ઞા તોડી નાખતા હોય તો મારી પ્રતિજ્ઞાનું શું થશે? એટલે ધરતી ધ્રુજવા લાગી છે. મને તો એ જ ચિત્ર યાદ આવે. ભગવાન એક ડાબા હાથમાં લગાવ ને જમણા હાથમાં ચાબુક, ત્યારે જ હું તમારાથી મોહિત થઈ ગયો હતો. બસ હવે આપવા માંગતા હોય તો એક જ છે, અંતે મારી મન વાણી દ્રષ્ટિ અને વૃત્તિ એક થઈ ગઈ. ભગવાનને પ્રાપ્ત કરવાય તો આ ચારે